નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ સોળ આપણું પર્યાવરણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગનું આપણે સોલ્યુશન કરીએ છીએ જેમાં આજે પાર્ટ ટુ જોઈશું પાર્ટ વન આપણે આને પહેલાં જોઈ ગયા હતા જેમાં બહુ વૈકલ્પિક પ્રશ્ન હતા આજે આપણે પાર્ટ ટુમાં ટૂંક જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જેમાં ટૂંક જવાબી પ્રશ્નમાં પ્રશ્ન નંબર બાવીસથી શરૂ થાય છે તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે આપણે બાવીસમો પ્રશ્ન કચરાનો અયોગ્ય નિકાલ પર્યાવરણને શા માટે નુકસાનકારક છે તો તેના જવાબ માટે જોઈએ કે કચરો છે એ આપણા પર્યાવરણને હવા પાણી અને જમીન આ ત્રણેયનું પ્રદૂષણ કરે છે અને આપણા જીવો પર પણ તેની હાનિકારક અસર થાય છે આટલું નુકસાન છે એ કચરો કચરાનો અયોગ્ય નિકાલ એ નુકસાનકારક છે તો આપણે આમ કહી શકાય કે કચરો કે જે વેસ્ટેજ છે તે આપણા પર્યાવરણને હવા પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે અને આપણા જીવો પર તેની હાનિકારક અસર થાય છે ત્યારબાદ અહીં ત્રેવીસમો પ્રશ્ન આપેલો છે તળાવના નિવસન તંત્રની સામાન્ય આહાર શૃંખલા જણાવો તળાવનું નિવસન તંત્ર તો એમાં તળાવની અંદર ઉત્પાદક તરીકે સૂક્ષ્મજીવો આ ઉપરાંત લીલ અને સેવાળ હોય છે તેને ખાનારા જલીય વનસ્પતિને ખાનારા નાના નાના સૂક્ષ્મજીવો હોય છે તેને ખાનારા નાની માછલીઓ હોય છે તેને ખાનાર મોટી માછલીઓ હોય છે અને તેને ખાનાર પક્ષીઓ છે આપણે એનો ચાર્ટ દ્વારા અભ્યાસ કરીએ તેના માટે આપણે ચાર્ટ જોઈએ અહીં આપણે ચાર્ટમાં આખી આકૃતિ આપેલી છે તેમાં જોઈએ છીએ કે આપેલ જે આહાર શૃંખલા આપેલી છે એ આજે આપેલી આહાર શૃંખલા છે એ તળાવની છે જેમાં સૌ પ્રથમ ઉત્પાદક તરીકે અહીં લીલી વનસ્પતિ અથવા તો જે લીલ કે શેવાળ હોય છે તળાવમાં તેનો સમાવેશ થાય છે તેને ઉત્પાદક તરીકે વર્તે છે તેને ખાનાર સૂક્ષ્મજીવો હોય છે અહીં વીંછી આપેલો છે પણ આની જગ્યાએ નાના નાના સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે તેને ખાનાર માછલીઓ હોય છે અને તેને ખાનાર પક્ષીઓ હોય છે આ રીતે તેની આહાર શૃંખલા છે એ જોઈ શકાય છે આ ઉપરાંત આપણે આકૃતિ દોરવાની જરૂર નથી આપણે અહીં બોક્સ કરીને પણ લખી શકીએ તમે બોક્સ બનાવી શકો છો કે સૌ પ્રથમ અહીં આપણે લખી શકીએ કે આ ઉત્પાદક છે જેમાં લીલ અથવા તો સેવાળ અને લીલી વનસ્પતિ આની અંદર લીલી વનસ્પતિ પણ લખી શકો લીલ અને સેવાળ જેને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરનાર નાના નાના સૂક્ષ્મજીવો નાના સૂક્ષ્મ જીવો જેને આપણે કહીશું કે પ્રથમ ઉપભોક્તા પ્રથમ કક્ષાના ઉપભોક્તા ત્યારબાદ તેને ખાનારા અહીંયા માછલીનો સમાવેશ થાય છે તેને કહેશું આપણે દ્વિતીય ઉપભોક્તા અને તેને ખાનાર અહીં પક્ષીનો સમાવેશ થાય છે તો અહીંયા આકૃતિને બદલે આપણે બોક્સ કરી તેનું નામ લખી શકાય પક્ષી અને તેને કહેશું આપણે તૃતીય ઉપભોક્તા આ રીતે આખો ચાર્ટ છે એ આપણે બનાવી શકીએ લીલ અથવા તો લીલી વનસ્પતિ તળાવની અંદર ઉત્પાદક તરીકે વર્તે છે તેને ઉત્પાદક કહે છે તેને ખોરાક તરીકે ઉપયોગ કરનાર નાના સૂક્ષ્મ જીવો હોય છે તેને પ્રથમ કક્ષાના ઉપભોક્તા કહેવાય છે તેનો ઉપયોગ કરનાર અહીં માછલી હોય છે તેને દ્વિતીય કક્ષાના ઉપભોક્તા કહેવાય છે અને તેને ખાનાર પક્ષીઓ હોય છે તેને તૃતીય કક્ષાના ઉપભોક્તા કહેવામાં આવે છે આ રીતે તમે આખી એની આહાર શૃંખલા છે એ બનાવી શકો છો અહીં આપણે ત્રેવીસમાં પ્રશ્નમાં તળાવના નિવસન તંત્રની આહાર શૃંખલા એ જોઈ ગયા એ રીતે તમે બોક્સ બનાવીને અંદર લખી શકો છો અથવા તો તમે સળંગ પણ લખી શકો છો આ ઉપરાંત આપણે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ જેમાં આપેલો છે ચોવીસમાં પ્રશ્નમાં બજારમાં ખરીદી કરતા સમયે શા માટે કપડાંની થેલી પ્લાસ્ટિકની થેલી કરતાં વધુ લાભદાયી છે કપડાની થેલી કઈ રીતે વધારે લાભદાયી છે આપણે જાણીએ છીએ તમે તમારી જાતે પણ લખી શકો છો આ ઉપરાંત પોઈન્ટ કરીને લખી શકો છો બે માર્કના પ્રશ્ન હોય છે આ બે માર્ક્સના પ્રશ્નમાં તમારે ચાર પોઈન્ટ લખવાના હોય છે મુદ્દા લખવાના હોય છે દરેક મુદ્દાનો અડધો માર્ક્સ હોય છે માટે તમે ચાર મુદ્દા છે એમાં લખવા જરૂરી છે જેમાં સૌ આપણે કહી શકીએ કે જે કપડાંની થેલી છે તેનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે કપડાંની થેલીને ધોઈ અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે પ્લાસ્ટિકની થેલી એકવાર વાપરીએ સારી હોય તો બીજીવાર વાપરીએ અને પછી આપણે ફેંકી દઈએ છીએ અને વળી પ્લાસ્ટિકની થેલી છે એ જે અવિઘટનીય પદાર્થ છે તેનું વિઘટન થતું નથી માટે તે નુકસાન પહોંચાડે છે જ્યારે કપડાની થેલી છે એ નુકસાન નથી પહોંચાડતું માટે તેનો ધોઈને પુનઃ ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત બીજો મુદ્દો આપણા પર્યાવરણને કપડાની થેલી પ્રદૂષિત કરતી નથી ત્રીજો મુદ્દો તે જૈવ વિઘટનીય છે અને ચોથો મુદ્દો વધુ ચીજવસ્તુઓ લઈને પણ તેમાં જઈ શકાય છે આ ઉપરાંત લાંબો સમય તેનો ઉપયોગ પણ કરી શકાય છે આ રીતે તમે જુદા જુદા મુદ્દા છે એ તેમાં લખી શકો છો આપણે જોઈએ આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ છે એ પણ આપણે જોતા જઈએ ભેગે ભેગા અહીં જવાબ જોતા જઈએ ચોવીસમાં પ્રશ્નનો જુઓ કપડાની થેલીના લાભ પહેલું વધુ ચીજ વસ્તુઓને લઈ જઈ શકાય છે બીજું તે જૈવ વિઘટનીય વસ્તુમાંથી બનેલી છે ત્રીજું આપણા પર્યાવરણને પ્રદૂષિત કરતી નથી અને ચોથું તેનો પુનઃ ઉપયોગ થઈ શકે છે આ રીતે તમે એના ચાર મુદ્દા છે એ લખી શકો છો આ ઉપરાંત આપણે ત્રેવીસમાં પ્રશ્નમાં ના જવાબ માટે પણ આમ રીતે આ લખી શકાય કે સૂક્ષ્મ વનસ્પતિ એ ઉત્પાદક તરીકે છે જેમાં લીલ અને સેવાળનો સમાવેશ પણ થાય છે અને જલીય વનસ્પતિ સૂક્ષ્મ વનસ્પતિ જેમાં લીલ સેવાળ અને જલીય વનસ્પતિ આ ઉત્પાદક તરીકે વર્તે છે તેને ખાનાર નાના જીવો જેને પ્રથમ કક્ષાના ઉપભોક્તા કહેવાય છે તેને ખાનાર માછલી તેને દ્વિતીય કક્ષાના ઉપભોક્તા કહેવાય છે અને તેને ખાનાર પક્ષી તેની તૃતીય કક્ષાના ઉપભોક્તા કહેવાય છે આ રીતે પણ તમે જવાબ લખી શકો છો જ્યારે બાવીસમાં પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ કે કચરો છે એ આપણા પર્યાવરણને હવા પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે અને આપણા જીવો પર તેની હાનિકારક અસરો થાય છે જેથી તેનો અયોગ્ય નિકાલ કરવો જોઈએ નહીં આ રીતે આ ત્રણેય પ્રશ્નના જવાબ છે એ આપણે લખી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર પચીસમાં માં જોઈએ ખેતરોને કૃત્રિમ નિવસન તંત્ર શા માટે કહેવાય છે તો આપણે જાણીએ છીએ કે ખેતર એ સર્જિત છે એટલે કે તે માનવસર્જિત નિવસન તંત્રમાં તેનો સમાવેશ થાય છે માનવે બનાવેલું છે તેમાં કેટલાક જૈવિક અને અજૈવિક ઘટકો છે એ માનવ દ્વારા અદલ બદલ થાય છે માટે તેમને કૃત્રિમ નિવસન તંત્ર અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર કહેવામાં આવે છે ખૂબ સરળ જવાબ છે ફરીથી ખેતરો એ માનવ સર્જિત છે અને કેટલાક જૈવિક અને અજૈવિક સંઘટકો માનવ દ્વારા અદલ બદલ થાય છે જેથી કરીને ખેતરોને કૃત્રિમ નિવસન તંત્રમાં સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન આપેલો છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અને તેમના ઉદાહરણ આપો ખૂબ અગત્યનો ઘણી વખત તમને બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે નોટ કરી લો બે માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે તમે તફાવત અહીંયા ભેદ સ્પષ્ટ કરો એવી રીતે આપેલું છે તો અહીં તમે બે પાર્ટ કરીને પણ લખી શકો છો તમે તેના બે ભાગ પણ કરી શકો છો આ બાજુ તમે લખી શકો છો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો જેમાં સૌ પ્રથમ આપણે બે માર્કનો પ્રશ્ન છે માટેના બે જ મુદ્દા દેવાના હોય છે તો પહેલા મુદ્દામાં તમે લખી શકો છો તેની વ્યાખ્યા કે એવા પદાર્થો કે જે જૈવિક ક્રિયા દ્વારા તેનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય છે અહીં વ્યાખ્યા આપવાની છે ફરીથી જે પદાર્થોનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય તેને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય છે સામે જૈવ અવિઘટનીયની વ્યાખ્યા આપવાની કે જે પદાર્થોનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થતું નથી તેમને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે બીજો મુદ્દો તમારે ઉદાહરણ આપવાના છે ઉદાહરણમાં તમે લખી શકો છો શાકભાજીના છીલકા ફળ અનાજ આ ઉપરાંત કાગળ કાપડ વગેરે જૈવ વિઘટનીય પદાર્થો છે જ્યારે જૈવ અવિઘટનીય પદાર્થોમાં આપણે લખી શકીએ કાચ પ્લાસ્ટિક અને ધાતુ આ ત્રણ જૈવ અવિઘટનીય પદાર્થો છે આ રીતે બે માર્ક્સમાં તમને તફાવતના મુદ્દા છે એ પણ પૂછાય છે તો આ રીતે તમે તફાવત કરીને પણ તેનો જવાબ લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર સત્યાવીસમાં સત્યાવીસમાં પ્રશ્નમાં આપેલું છે આપણને કે નીચે આપેલ વિધાનો અથવા તો વ્યાખ્યાઓ માટે યોગ્ય શબ્દ આપો અહીં વિધાનો આપેલા છે અથવા તો ઘણાની વ્યાખ્યા આપેલી છે એ કોની વ્યાખ્યા છે એનો આપણે એક શબ્દ જ આપવાનો છે જેમાં સૌ પ્રથમ આપેલું છે આપણે એ ભૌગોલિક અથવા તો ભૌતિક અને જૈવિક વિશ્વ જ્યાં આપણે રહીએ છીએ જૈવિક વિશ્વ અને ભૌગોલિક અથવા તો ભૌતિક ભૌતિક એટલે કે અહીં બધી વસ્તુઓનો સમાવેશ કરેલો છે અને જૈવિક એટલે કે બધા સજીવો એટલે કે નિર્જીવ અને સજીવ જે આપણે રહીએ છીએ તેને આપણે હંમેશા પર્યાવરણ કહીએ છીએ તો આનો જવાબ તમે પર્યાવરણ પણ લખી શકો અથવા તો જૈવાવરણ પણ તમે લખી શકો છો જૈવાવરણ જૈવ આવરણ એટલે કે જ્યાં જીવંત સજીવો રહેતા હોય એ આવરણને જીવાવરણ કહેવાય છે અથવા તેને પર્યાવરણ વડે પણ લખી શકીએ બીજું બી આહાર શૃંખલાનું એ પ્રત્યેક સ્તર જ્યાં ઉર્જાનું સ્થાનાંતરણ થાય છે આહાર શૃંખલાનું પ્રત્યેક સ્તર આપણે જોઈ ગયા આહાર શૃંખલામાં કે સૌ પ્રથમ આહાર શૃંખલામાં ઉત્પાદક હોય છે ત્યારબાદ તેને ખાનાર પ્રથમ કક્ષાના તેને ખાનાર દ્વિતીય કક્ષાના તેને ખાનાર તૃતીય કક્ષાના અને અહીંથી ઉર્જાનો જે સંચય છે આગળ સ્થાનાંતરણ થાય છે તો આ દરેકને આપણે પોષક સ્તર કહીએ છીએ પોષક સ્તર તો આ પહેલું પોષક સ્તર બીજું ત્રીજું ચોથું આ દરેકે દરેક એ પોષક સ્તર છે તો આપણે આના જવાબમાં લખી શકીએ પોષક સ્તર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સી નિવસન તંત્રના ભૌતિક ઘટકો જેવા કે તાપમાન વરસાદ પવન અને જમીન આપણે જાણીએ છીએ ભૌતિક ઘટકોમાં તાપમાન વરસાદ પવન અને જમીનનો સમાવેશ થાય છે તો આ જે બધા જ નિવસન તંત્રના ઘટકો છે તેને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ અથવા તો અજૈવિક પરિબળ પણ કહીએ છીએ તો આના જવાબમાં આપણે લખીશું કે અજૈવિક ઘટકો અજૈવિક કારકો પણ કહી શકો અથવા તો ઘટકો પણ કહી શકો આ દરેકે દરેક તાપમાન વરસાદ પવન અને જમીન એ અજૈવિક ઘટકો છે અથવા તો અજૈવિક એના પરિબળો છે ડીમાં એ સજીવો કે જે ખોરાક માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે ઉત્પાદકો પર નિર્ભર હોય છે અહીં ઉત્પાદક તરીકે હંમેશા લીલી વનસ્પતિ હોય છે તેને ખાનાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ એવા જીવો તો જેને આપણે ઉપભોક્તા કહીએ છીએ તો એના જવાબમાં આવશે ઉપભોક્તા જેને આપણે વિષમપોષી પણ કહીએ છીએ અથવા તો તેના જવાબમાં આપણે વિષમ પોષી તેમ પણ લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં જોઈએ અઠ્યાવીસ પ્રશ્ન પર્યાવરણમાં વિઘટકોની ભૂમિકા ને ભૂમિકાનું મહત્વ સમજાવો વિઘટકોની ભૂમિકાને આપણે સમજાવવાની છે વિઘટકો શું કાર્ય કરે છે આમ જોઈએ તો વિઘટકો છે ત્યારે જ આખો પર્યાવરણ છે એ પોતાનું બેલેન્સ છે એ જાળવી શકે છે પર્યાવરણ સંતુલિત વિઘટકો દ્વારા જ રહી શકે છે એમ પણ આપણે કહી શકીએ જેના જવાબમાં આપણે લખી શકીએ કે વિઘટકો મૃત અને સડેલા અથવા તો ત્યજેલા પદાર્થોનું વિઘટન કરે છે વિઘટકોનું મુખ્ય કાર્ય જ એ છે કે જે મરી ગયેલા હોય સડી ગયેલા હોય અથવા તો જે દેવાયેલા હોય નાખી દીધેલા હોય એવા પદાર્થોનું વિઘટન કરે છે અને પોષક ઘટકોને જમીનમાં પાછા નાખી દે છે આ જે વિઘટન થાય છે એ વિઘટન થયા બાદ એ દરેકે દરેક પદાર્થ છે એ જમીનમાં ભળી જાય છે અમુક વાતાવરણમાં જતા રહે છે જેથી કરીને આ જે ઘટકો જમીનમાં કે વાતાવરણમાં છે તેનો ફરીથી ઉપયોગ વનસ્પતિ કરી શકે છે અને વનસ્પતિને ફરીથી ખાનારા તૃણાહારી તેને ખાનારા માંસાહારી તેને ખાનારા કક્ષાના માંસાહારી મિશ્રાહારી હોય છે આમ દરેકે દરેકમાં એ ઘટકો પાછા જાય છે ફરીથી આ દરેક ઘટકો મૃત્યુ પામે એટલે કે એ મૃત અને સળેલા જે તેજીલા પદાર્થો છે તેનું વિઘટન ફરીથી આ વિઘટકો દ્વારા થાય છે અને આ વિઘટકો છે એ આ ઘટકોને જમીનમાં પાછા નાખી દે છે આમ વિઘટકો પર્યાવરણમાં પોષક ઘટકોનો પુનઃ ચક્રિયતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે પુનઃ પ્રાપ્યતા પુનઃચક્રિયમાં તેનો મહત્ત્વનો ભાગ વિઘટકોનો છે કે જે સજીવો મૃત્યુ પામે ફરીથી એનું વિઘટન કરે છે વિઘટન થયા બાદ ફરીથી એ પદાર્થોનો ઉપયોગ વનસ્પતિ કરે છે વનસ્પતિને ખાનારામાં પાછા એ ઘટકો જાય છે એને ખાનારામાં એને એ ઘટકો જાય છે એને ખાનારા એ ઘટકોમાં જાય છે બધા જ મૃત્યુ પામે ફરીથી એનું વિઘટન વિઘટકો દ્વારા થાય છે ફરીથી એ પદાર્થોનો ઉપયોગ વનસ્પતિ કરી શકે છે આમ જે પુનઃચક્રીયકરણ છે તેમાં વિઘટકોનું મહત્વનું કાર્ય છે જેનો આપણે જવાબ પણ જોઈએ અહીં જવાબ આપો છે જુઓ કે વિઘટકો મૃત અને સળેલા તથા ત્યજી દેવાયેલા પદાર્થોનું વિઘટન કરે છે અને પોષક ઘટકોને જમીનમાં પાછા લાવી દે છે આમ વિઘટકો પર્યાવરણમાં પોષક ઘટકોનો પુનઃચક્રિયતા અથવા તો પુનઃ પ્રાપ્યતામાં મહત્વનો ભાગ ભજવે છે આ રીતે તમે પ્રશ્નનો જવાબ છે એ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન આપેલો છે ઓગણત્રીસમો નીચે આપેલ જોડકામાં અયોગ્ય અથવા તો ખોટું જોડ શોધી સુધારીને ફરીથી દર્શાવો અહીં જોડકા આપેલા છે પણ આમાંથી એક જોડ ખોટી છે એ આપણે સુધારીને લખવાની છે જેમાં પહેલું આપેલું છે જૈવ વિશાલન આપણે શીખી ગયા છીએ એનસીઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમના પ્રકરણ પંદરમાં જૈવિક વિશાલન એટલે શું તેના વિશે આપણે ચર્ચા કરી ગઈ છીએ પાર્ટ ટુમાં જે તમે જોઈ શકો છો એનસીઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી શકો છો અને તેમાં આ ટોપિક પણ તમે જોઈ શકો છો આહાર શૃંખલા આહાર ઝાડ વગેરે જેમાં અહીં આપ્યું છે કે જૈવિક વિશાલન એટલે કે આહાર શૃંખલાના ઉત્તરોત્તર પોષક સ્તરો પર રસાયણોનું એકત્રીકરણ એ સાચું જ છે આપણે જોઈ ગયા કે જૈવિક વિશાલન એટલે શું કે જ્યારે વનસ્પતિમાં રોગ લાગુ પડે છે ત્યારે તેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે આ જંતુનાશક દવાને રાસાયણિક ખાતર ને પાણીમાં ભળી જાય છે વરસાદ આવે અથવા તો તેને પાણી પાઈએ ત્યારે તે પાણીમાં ભળી જાય છે થોડી જમીનમાં ઉતરે છે બાકી પાણી સાથે છે આગળ જતું રહે છે હવે આ જંતુનાશક દવાને રાસાયણિક ખાતર છે તેને વનસ્પતિમાં જાય છે વનસ્પતિને ખાનાર તૃણાહારીમાં જાય છે તૃણાહારીને ખાનાર માંસાહારીમાં જાય છે તેમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જાય છે આ ઉપરાંત આપણા માનવમાં પણ જાય છે આ ઉપરાંત જે પાણીમાં જંતુનાશક દવાને રાસાયણિક ખાતર ભળી ગયું છે એ જે આગળ જઈ અને નદી તળાવ એમાં ભળે છે દરિયામાં ત્યારે દરેકે દરેક જીવમાં આ જંતુનાશક દવાને રાસાયણિક ખાતરનું સંચય થયા કરે છે એટલે કે એનું વિશાલન ફેલાતું જ જાય છે એટલે આમ અહીં દરેક પોષક સ્તરે જો અહીં આપેલું છે આ શૃંખલાના ઉત્તરોત્તર પોષક સ્તરો પર રસાયણોનું એકત્રીકરણ આ જે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર છે એને રસાયણો કીધા છે એનું એકત્રીકરણ દરેકે દરેક પોષક સ્તરમાં થતું જોવા મળે છે માટે આપેલું વિધાન સાચું છે ત્યારબાદ તંત્ર તેમાં પર્યાવરણના જૈવિક ઘટકો આવે છે તો આપણે જાણીએ છીએ કે નિવસન તંત્ર એ જૈવિક અને અજૈવિક ઘટકોથી બનતું અવિભાજિત તંત્ર છે તો અહીંયા તો માત્ર જૈવિક ઘટકો જ આપેલા છે તો આ જોડ યોગ્ય નથી અહીં આપણે આ જે જોડ છે શોધવાની છે એ આ જોડ છે એ યોગ્ય નથી આ ખોટી છે તો આને સુધારીને ફરીથી લખવાની છે તો આપણે લખી શકાય કે પર્યાવરણના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક અને અજૈવિક ઘટકો બંને ઘટકો નિવસન તંત્ર બનાવે છે અહીં આ રીતે લખવું પડશે નિવસન તંત્ર એટલે પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો ત્યારબાદ સી એકવેરિયમ તો સર્જિત નિવસન તંત્ર છે સાચું છે જેને કૃત્રિમ નિવસન તંત્ર પણ કહેવાય છે સર્જિત નિવસન તંત્ર એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર આમ પણ તમે લખી શકો છો સાચું છે ડી પરજીવી એટલે કે એવા જીવો જે ખોરાક માટે અન્ય જીવો પર નિર્ભર રહે છે નિર્ભર એટલે કે આધાર રાખે છે તો આપેલ જોડ પણ સાચી છે તો અહીં બી જોડ છે એ ખોટી છે જે આપણે સુધારીને લખવાનું છે કે પર્યાવરણના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન ત્રીસમો ત્રીસમાં પ્રશ્નમાં આપેલું છે આપણે તળાવો અને સરોવરોની સફાઈ કરતા નથી પણ એકવેરિયમની સફાઈ કરવી જરૂરી છે કેમ એકવેરિયમ એટલે કે માછલીઘર માછલી ઘરને આપણે એકવેરિયમ કહીએ છીએ એકવેરિયમ એ પણ માનવસર્જિત નિવસન તંત્ર છે આપણે તેમાં એનો સમાવેશ કરીએ છીએ અને તળાવ છે એ પણ માનવસર્જિત નિવસન તંત્ર છે કારણ કે માનવ દ્વારા તળાવ બનાવવામાં આવે છે અને તેનો પાણીનો સંગ્રહ કરવામાં આવે છે પણ આપણે જોઈએ છે કે તળાવ વિશાળ હોય છે તે હવામાં ખુલ્લું હોય છે જ્યારે એકવેરિયમ છે એ ઘરની અંદર હોય છે બંધ હોય છે બંધિયાર હોય છે તેમાં ઓક્સિજન છે જીવો માટે ઓક્સિજન પણ આપણે આપીએ છીએ ખોરાક પણ આપણે આપીએ છીએ એટલે આમ જોઈએ તો એકવેરિયમ એ અપૂર્ણ નિવસન તંત્ર છે તેની સાપેક્ષે તળાવ એ કુદર સંપૂર્ણ નિવસન તંત્ર છે અથવા તો તેમાં સ્વાવલંબી છે પૂર્ણ છે તળાવ જ્યારે એકવેરિયમ એ અપૂર્ણ નિવસન તંત્ર છે માટે તેની સાફ સફાઈ કરવી જ જોઈએ અહીં એકવેરિયમ બંધિયાર છે એમાં રહેલા જે માછલી છે એ પોતાનો જે ઉત્સર્ગ પદાર્થ જે કાઢે છે એ એટલા પાણીમાં ને પાણીમાં જ રહે છે જેથી પાણી છે એ ગંદુ થાય છે અને વળી પાણી બધી બાજુથી પેક છે જેથી તેમાં કોઈ બીજી પ્રક્રિયા થઈ શકતી નથી જ્યારે તળાવ છે એ કુદરતી છે અને સ્વાવલંબી છે જે પૂર્ણ નિવસન તંત્ર છે માટે તેની સાફ સફાઈ કરવાની જરૂર નથી જ્યારે એકવેરિયમની સાફ સફાઈ કરવી જોઈએ તેનો જવાબ પણ આપણે જોતા જઈએ કઈ રીતે લખાય અહીં આપેલો છે જવાબ ત્રીસમો કે એકવેરિયમ અથવા તો માછલી ઘર એક કૃત્રિમ અને અપૂર્ણ નિવસન તંત્ર છે જ્યારે તેની સાપેક્ષે તળાવ કે સરોવર એ કુદરતી અથવા તો સ્વાવલંબી અને પૂર્ણ નિવસન તંત્ર છે માટે તળાવ કે સરોવરને સફાઈ કરવાની જરૂર નથી જ્યારે માછલી ઘર અથવા તો એક્વેરિયમને સાફ સફાઈ કરવું જોઈએ આ રીતે તમે એનો જવાબ લખી શકો છો આમ અહીં આપણે આપણો પાર્ટ બીજો પૂરો કરીએ છીએ ત્યારબાદ પાર્ટ ત્રણમાં આપણે દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું